જે કાર્યક્રમ છે એ વિદાય, અને વિદાય માટે આ દીકરીઓ જયારે બેઠી હોય ને સાહેબ, ત્યારે મને એ દાખલો યાદ આવે છે કે એકવાર આ દીકરી કોને કહેવાય સાહેબ, અને મારો કવિ દાદ લખે અને જાન ગઈ મારો માનવડો મારો આજ ગાંઠથી છૂટી ગયો. એકવાર એક દીકરી છે એ પોતે ફળિયો વાળતી હતી, તો એના પપ્પાને કે પપ્પા એ કે આ ફળિયાની અંદર આ ઝાડવું છે ને, પપ્પા આ ફળિયાની અંદર આ ઝાડવું છે ને, એ આ ઝાડવું છે ને એ પપ્પા એ તમે ઝાડને આપણા પાછા વાડામાં નાખી દો ને, અવાજ આપજો, આ ઝાડ ને તમે પાછા વાડામાં નાખી દો ને. ત્યારે એના પપ્પા એમ કહે છે કે બેટા આપણે એ ઝાડવું ત્યાંથી ઉખેડી ન શકીએ. શું કામ પપ્પા ન ઉખેડી શકીએ? કારણ કે બેટા કે એના મૂળિયા છે ને એ ઊંડે સુધી ઉતરી ગયા હોય. ત્યારે સાહેબ આ ઘરની દીકરી એમ કહે છે કે બાપ બાપ, અમે તારા ઘરની અંદર દહ દહ વીવી બાવી બાવી વરો અમે તમારા ઘરમાં રહ્યા હોય, અમારા મૂળિયા દખાઈ ગયા હોય, પણ બાપ તમને અમને વડાવી દઉં છો અને અમે હસતા મોઢે સાહેબ ભરી જાય છે. સાહેબ આને દીકરી કહેવાય, સાહેબ આને દીકરી કહેવાય. મારી વાત સાચી લાગે 100% તમે મને તારીઓથી નવાબજો. હું તમને એક એક દાખલા એવા આપીશ કે તમારી આંખોને ભીની ન કરો ને તો આ દીપો ગોહી લે. અરે સાહેબ, એક દિવસ બાપ અને દીકરી એક દરિયાની અંદર વયા જતા હતા. બાપ અને દીકરી એ દરિયાની અંદર પોતે વયા જતા હતા, અને દરિયાની અંદર ઓચિંતું તોફાન આવ્યું, પણ એની અંદર એ 5 હાથ વરની સાહેબ ઢવળી એવી નાનકડી એવી દીકરી હતી. એ દીકરી હતી ને, એ દીકરી છે ને એ ખડખડાટ હસતી હતી, અવળી એવી દીકરી એ ખડખડાટ હસતી હતી. તો કોઈએ પૂછ્યું કે બેટા તને ડર નથી લાગતો કે આ દરિયામાં તોફાન આવશે ને આપણે ડૂબી જશું? અને સાહેબ ત્યારે એ દીકરી એમ કહે છે કે મને ડર નથી લાગતો. શું કામ? કારણ કે આ નાવી છે ને એ મારો બાપ છે. આ જગતનો કોઈ બાપ એવો ન હોય કે એની દીકરીને ડૂબવા દીધી હોય. મારા બાપ આ જગતનો કોઈ બાપ એવો ન હોય કે એની દીકરીને ડૂબવા દીધી હોય. આને સાહેબ બાપ કહેવાય. બાપ તો બાપ છે સાહેબ. એક પુલ પરથી બાપ અને દીકરી પ્રસાર થતા હતા. પુલ પરથી બાપ અને દીકરી બંને પ્રસાર થતા હતા, અને પુલ જર્જરી જતો એટલે બાપે કીધું કે બેટા તું મારો હાથ પકડી લે. દીકરી કહે છે પપ્પા તમે મારો હાથ પકડી લો. બાપ કે તું મારો હાથ પકડી લે. દીકરી કે પપ્પા તમે મારો હાથ પકડો. એટલે એના પપ્પાએ આમ તાપલી મારી ને કીધું બેટા હું હાથ પકડું કે તું હાથ પકડે શું ફેર પડવાનો? અને તેરી મારા ભારત સ્વામી દીકરી જવાબ આપે કે પપ્પા પપ્પા જો તમે મારો હાથ પકડ્યો હશે ને તો તમારા ફોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી તમે મારો હાથ નહીં મૂકો. મારા બાપ ને 2 હાથ પકડ્યો હશે ને તો હું તમને મૂકીને વહી જાય. સાહેબ આજે દીકરીઓ આજે અહીંયાથી મૂકી અને આજે પારકા છે અને પોતાને કરવા માટે જઈ રહી છે. સાહેબ તમે કોઈ આ દીકરીઓને એમ નહીં પૂછતા કે તું કરિયાવરમાં શું લાવી. તમે આ દીકરીઓને એ નહીં પૂછતા કે તું કરિયાવરમાં શું લાવી. તમે એ પૂછજો કે બેટા તું શું મૂકીને આવી. મા બાપ ભાઈ બાપિયા બધાને આ મૂકી અને આ દીકરી આયા આજે સાસરે વળી જાય છે. માની જન્મ માની કુખેથી જેથી દીકરી જન્મ લઈને તેથી એ દીકરી તરીકે જન્મ. સાહેબ એક કલાકાર હોય ને એ પેન્ટિંગ કરે ને એટલે ઝાડવું દોરી એટલે પીળું ફૂલ દોરવું હોય ને તો એને પીછી ધોઈ અને પછી પીળું ફૂલ દોરી શકે. એ પીછી ધોઈ અને પછી એ પીળું ફૂલ આપણે બનાવવું હોય ને તો એને પીછી ધોવી પડે. એમ દીકરીઓ છે ને એના જીવનની અંદર ઉતરો ઉતર પેલા માની કુખેથી જન્મ લે તેથી દીકરી, અને એ દીકરી થોડી મોટી થાય એટલે એને વહુ તરીકેનું એનું બીજું નામ પડે. એ દીકરી ને ઘેરે એક દીકરો કે દીકરી આવે તેથી એને માનું ત્રીજું નામ મળે, અને એ દીકરી જેથી સાસુ બને ને ત્યારે એનો ચોથો જન્મ થાય. સાહેબ દીકરી તો એક પછી એક જન્મ ઉપર જન્મ લેતી જાય છે. સાહેબ આપણે તો ખબર છે કે આપણો
જન્મ જ્યાં થયો છે ઈ જ આપણું સ્મશાન છે. સાહેબ દીકરીને તો એ ખબર નથી કે એનો જન્મ ક્યાં છે ને એનું સ્મશાન ક્યાં છે. મારા બાપ આનું નામ દીકરી છે, મારા બાપ દીકરી આનું નામ કહેવાય. કારણ કે માના ઘરે જે જન્મ દીકરાનો થાય ને એનું એ ગામની અંદર જ સ્મશાન હોય, પણ દીકરીનું સ્મશાન ક્યાં છે એ પણ કોઈને સાહેબ આપણે નક્કી નથી કરી શકતા. આને દીકરી કહેવાય. દીકરીની વાતો કરીએ ને તો રાતોની રાત ડૂબી પડે સાહેબ. એકવાર પ્રોફેસર બાપ એની દીકરીને વડાવતો એટલે કોઈએ કીધું કે લા ભાઈ તું પ્રોફેસર છે માસ્ટર છે, તું તારી દીકરીને વડાવીએ તો એટલો ભેખાડની જેમ રડે હું કામ. અને સાહેબ એ પ્રોફેસર સાહેબે જે વાત કરી ને એ વાત દિલમાં ઉતારવા જેવી છે. એ પ્રોફેસર સાહેબે એમ કીધું કે ભાઈ આ દીકરી વડાવું ને એનું દુઃખ નથી, આ દીકરી ઉપરથી બાપનો હક વયો જાય ને આ એનું દુઃખ છે. મારા બાપ દીકરી વડાવી દીધા પછી બાપનો હક વયો જાય છે આનું દુઃખ છે સાહેબ. એટલા માટે આ બધાની મને તાળીઓ જોઈએ છે મારા બાપ. કારણ કે દીકરી છે ને સાહેબ, દીકરીને વડાવી દીધા પછી કોઈ પણ નિર્ણય લેવો ને તો એ લોકો લે, બાકી આપણે થી નિર્ણય નથી લેવાતો. એ બાપનો હક વયો જાય છે આનું નામ દીકરી છે. અને એ દીકરીઓ આજે પ્રભુતાની અંદર પગલા માંડી અને પોતાના હોય પારકાને પોતાના કરવા જાય છે. અને ત્યારે કેવું પડે સહનાયો કે સદા કહ રહી હે ખુશી કે મુબારક ઘરે આ ગઈ હે સજ સુરખ જોડે ને ચાંદ સી દુલ્હન ફલક સે ઝમી પર યે પરી આ ગઈ હે. સાસરીએ જાતા ઝુઝ બાપડા ભીંજાય દીકરી તો પાર કી થાપણ કેવાય. હે દીકરી ને ગાય ધોરે ત્યાં જાય દીકરી તો પાર કી થાપણ કેવાય. આ દીકરી તો પાર કી થાપણ કેવાય. બેની તારે માથે બાપનો હાથ હવે નહીં પરસે, હાથ હવે નહીં પરસે. સાહેબ હવે બાપનો હાથ એની પર નહીં ફરે. પણ સાહેબ મને એક વાત એક મજાની યાદ આવે છે ને હું હરેક માને એ વાત કહેવા માંગુ છું. અહીંયાથી આ ગ્રુપ આયોજિત ગરીબરા સમૂહ લગ્ન તરફથી હું એક વાત કહેવા માંગુ. એક દિવસ એક દીકરી પરણી અને એમના ઘરે આવી. એક દીકરી પરણી અને એના ઘરે આવીને એટલે એ દીકરીનો દેર છે ને એ પોતે તલની સાની આવે ને એ સાની કઢાવવા જતો હતો. એટલે બેને કીધું કે દેરભાઈ કે મારા માટે થોડીક સાની કે લેતા આવજો ની. અને એ દેર છે ને એ ખાણી હતી અવડી સાનીનો વાટકો લઈ અને પોતે લઈને આવે છે. એ સાનીનો જે વાટકો લઈ અને આવે છે અને એ હોય જ્યારે પોતે દરતી હોય ને ત્યારે એમાંથી કોરી કોરી સાની ખાતી હોય. એક કોરી કોરી સાની ખાતી હોય એટલે એને પૂછ્યું એક દિવસ સાસુમાં વેલા ઉઠી ગયા ને વાર્તા વાર્તા વાળો વાટકો આવ્યો ને કે મારી હારી મારી ઓ તો એ હાની હતાડી હતાડીને ખાઈ જઈએ એટલે હાહુ એ ચાઈથી સાની તો એ સાની એને મોડી લઈ ગઈ એટલે હાહુ એ છે ને એની અંદર ખાંડ ભેળવી દીધી, એની અંદર ગોળ ભેળવી અને એ સાનીને એને મીઠી કરી નાખી. જે વહુ ડરતી હતી ને એને ઘેરે દીકરાનો જન્મ થયો અને એ દીકરાની વહુ આવી અને વહુ આવી અને જ્યારે વહુનું આણું પથરાયું ને ત્યારે એ વહુનું આણું પથરાયું ત્યારે એમને કોઈએ પૂછ્યું કે તમારી વહુ કેવી છે તો એ બેન હતા ને એ એમ કહે છે કે આમ તો બધી રીતે ઠીક છે પણ આમ આમ થોડી મોડી લાગે. ત્યાં છે ને ઓલી હાહુ હતી ને એને કીધું કે બેન મોડી લાગતી હોય ને તેમાં થોડો ગોળ ભેળવી દેવાય મારા બાપ મીઠુડી થઈ જાય. એમાં તમારી દીકરીમાં કઈ કામી હોય ને એ ઓછું કર્યા વગર લાવી તો ચાર પાંચ હારીઓ આપણે મૂકી દેવાય કે મારી વહુ અડો બાર સારી લઈ આવી. સાહેબ આ થોડીક મોડિયું હોય ને તેમાં થોડો ગોળ ભેળવી દેજો બાપ મીઠુડી થઈ જાય. તમે દીકરીને
એક વાર તમે લાડ કર્યો ને તો એ તમને ખૂબ જ લાડ કરવાની છે. એટલા માટે આ દીકરીઓમાં કઈ પણ કમી હોય ને, આ જગતની હરેક, આ જગતની હરેક સાસુમાં એક વાર માં બની જાય ને તો આ દુનિયાની કોઈ દીકરી દુઃખી ન થાય સાહેબ. આ દુનિયાની કોઈ દીકરી દુઃખી ન થાય સાહેબ, મારા વાલા. આ દુનિયાની કોઈ દીકરી દુઃખી ન થાય. બસ આવી જ રીતે આ તમારી દીકરી છે અને દીકરી માટે મને એ ગીત ગાવું પડે કે તુલસી નો એક ક્યારો મારા ગળિયામાં શોભે છે, એ જોઈને મારી લાડકડી ને દિવસ મારો ઉગે છે. આંગળી પકડી ને મારા ડગલે ડગલે ભરે છે, ધડપણ નો સહારો દીકરી કાલે મારી બનશે રે. ખૂબ દુઆઓ લઈને હું તો ખુશીઓ લાવી રે, મારે ઘેર દીકરી આવી રે, મારે ઘેર દીકરી આવી રે. એ તુલસી નો એક ક્યારો મારામાં શોભે છે, જોઈ મારી લાડકડી દિવસ મારો ઉગે છે. ચલ રે સજની અબ ક્યા સોચે, કજરા ના બહ જાય રોતે રોતે. ચલ રે સજની અબ ક્યા સોચે, એ બાબુલ પછતાય આંખ કોમલ કે, અરે કહ દિયા પરદે ટુકડે કો દિલ કે, અરે આંસુ પીએ સોચ રહા દૂર ખડા મે. ચલ રે સજની અબ ક્યા સોચે. આ મારો વિડીયો યુટ્યુબ ની અંદર